ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, ભારતના ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાહેબ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ દ્વારા આજે 137 છોટાઉદેપુર વિધાનસભાની ભારતીય જનતા પાર્ટીમાંથી મારી ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. સૌથી પહેલાં તો હું તેમનો દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આજે છોટાઉદેપુર છોટાઉદેપુર કાર્યાલય ખાતે તમારું જે સ્વાગત કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિકને ટિકિટ ન મળતા તમને ટિકિટ આપવામાં આવી છે, જે મનદુખ છે કાર્યકર્તાઓમાં, તેને તમે કેવી રીતે? ભારતીય જનતા પાર્ટી એ એક પરિવાર તરીકે, એના દરેક કાર્યકર્તા એક સૈનિક તરીકે કામ કરતા હોય છે, એટલે એ નારાજગી કે કોઈ પ્રશ્ન નથી. મારી આજુબાજુ આપ જોઈ શકો છો આદરણીય જિલ્લાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, સૌ વરિષ્ઠ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે, એટલે એ પ્રશ્ન સ્થાને છે. અંતરિયાળ વિસ્તારમાં મોહનસિંહ રાઠવાનું અને રાજેન્દ્ર રાઠવાનું ખૂબ નામ એવું હતું, શું અંતરિયાળ વિસ્તારના લોકો હવે રાજેન્દ્રસિંહ રાઠવા સાથે ખરા? ચોક્કસ રહેવાના છે. વર્ષોથી અમે ગામડાની અંદર છોટાઉદેપુર, જે 137 વિધાનસભા છે, છોટાઉદેપુર તાલુકો, પાવીજેતપુર તાલુકો અને બોડેલી તાલુકો, એના કાર્યકરો જોડે, આગેવાનો જોડે, સામાજિક સંબંધોથી અને એમના પ્રસંગોપાત અમે હાજરી આપી છે, એમની વચ્ચે રહ્યા છે. આ જ ગામડાઓમાં અનેકો અનેક વાર પ્રવાસ કર્યો છે, એટલે એવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત નહીં થાય. આ સીટ ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી મળવાની છે. ગઢમાં જે કોંગ્રેસ જે લીડ લીધી, તેના કરતાં ભાજપ આ વખતે વધારે લીડ લેશે એવી ખબર? 100% આપ અહીંયા જોઈ શકો છો,